નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મોહરમ પર્વનો ત્રીજો ચાંદ છે અને ત્રીજા ચાંદના રોજ જે મોટાભાગના જે તાજિયા જે છે જે તાજિયાની સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે ચર્ચામાં રહેતો જે ચંદુનો તાજિયો છે તે ચંદુ વગર આજ રોજ તેઓના મિત્રોની આગેવાનીમાં અને તેઓના ભાઈની આગેવાનીમાં આ ચંદુનો તાજિયો આ ચંદુની તસવીર આપ જોઈ શકો છો કે જે ચંદુ ગયા વર્ષે હતો હવે આ વર્ષે નથી. ચંદુને ફક્ત યાદો જ રહી ચૂકી છે એટલે ચંદુનો તાજિયો નીકળ્યો હોય ત્યારે જે પ્રકારે દર વર્ષે આઠ બાર અને સાંજની સાથે જે પ્રકારે ચંદુનો તાજિયો નીકળે છે તે પ્રકારે આજ રોજમાં ચંદુનો તાજિયો અહીં જે ફતેપુરા ચિત્તા વિસ્તારમાંથી નીકળ્યો છે. આપણે ચંદુના જે ભાઈ છે ચંદુના ભાઈ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમે કેટલા વર્ષોથી આ તાજિયાની સ્થાપના કરો છો, તાજિયાની આગમનની યાત્રા ક્યાંથી નીકળી છે, હવે આ વખતે ચંદુ નથી તો ચંદુ નો સિલસિલો દેખાવત રાખશો આગળ? આ લગભગ કમ સે કમ 50-60 વર્ષ પહેલા તુલસીવાડીમાં આ તાજિયા લગભગ તુલસીવાડીમાં અમે નાના હતા એટલે પેલા સ્ટુમાનું બેઠા હતા. આ તાજિયા નું પેટ હતા તુલસીવાડીમાં લગભગ 50-60 વર્ષ ઉપર ગયા. આપના મિત્રો હતા ચંદુભાઈ જે હવે દુનિયામાં નથી રહ્યા એમની યાદો રહી ચૂકી છે, આપ શું કહેશો? ભાઈ એ સારા માણસો હતા. ચંદુભાઈ ને બહુ સારું હતું, ગરીબોને સેવા બી બહુ કરતા હતા. આવી રીતના હાદસો થઈ ગયો, ચંદુભાઈ નું બહુ સારું કામ હતું. પોલીસ નું પ્રોટેક્શન બી અમને બહુ સારું છે એટલે પોલીસ નું બહુ સાકાર છે. પોલીસ ને બી જય હિન્દ. આપણી સાથે વડોદરા તાજિયા કમિટીના જગરાણી છે કિરોલભાઈ. ચંદુનો તાજો નીકળ્યો જે વર્ષે દર વર્ષે આન બાર અને સાંજની સાથે નીકળતો હોય છે, મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો જોડાતા હોય છે, તે જ મંજર આ વર્ષે પણ દેખાઈ રહ્યો છે, શું કહેશો? ચંદુનો તાજિયો પોલીસ રિપોર્ટ માટે એકદમ ચેલેન્જ હોય છે, પણ આ વર્ષે ચંદુના તાજિયામાં પબ્લિક પણ બહુ છે. તાજિયા કમિટી તરફથી હું આવ્યો છું. ફાયદો જે ટાઈમે પહોંચવાનું હતું એ ટાઈમે હવે આપણે પહોંચીએ છીએ. પૂરો સહયોગ ચંદુના લોકો તાજિયા પૂરો સહયોગ આપે છે. પોલીસ પડોશી પોલીસ પ્રશાસનનું સારું કામગીરી છે. છોકરાઓ ચંદુના તાજિયાના જેટલા પણ છોકરાઓ છે એ સહયોગ કરે છે. ચંદુનો તાજિયો હાલમાં ભૂતપૂર્વ બધા પહોંચી ગયું છે. 11 વાગ્યા સુધી ચંદુનો તાજિયો સ્થાપના થઈ જશે અને બધાને મારે બધા છોકરાઓને મારે ટિફિન લઈને શાંતિ તાજિયા માટે પસાર કરે ને મારે આપણે મોહરમના માટે સારી રીતે ઉજવે. ચંદુભાઈ અમારા મિત્ર તો બહુ સારા ને એમની યાદની અંદર કે દર વર્ષે તાજિયા નીકાળી જાય, દર વર્ષે અમે એવી રીતે તાજિયા ચંદુભાઈ આજે મોટી સંખ્યામાં જન્મેલી જે પ્રકાર ઉમરતી હોય છે એ પ્રકારની જન્મેલી ઉમરી છે અને હજારો સંખ્યામાં લોકો છે જે આ ચંદુના તાજિયામાં જોડાયા છે. સ્ક્રીન જે છે સ્ક્રીન પાસ કરીને મૂકવામાં આવી છે. ચંદુ તસવીર છે તસવીર લગાવવામાં આવી છે. Thank you.
જોઈ શકો છો કે ભૂતના તાજે આજે લોકો ચંદુનો જે તાજો નીકળ્યો હોય છે તેને આત્મને આપણા છે. આ તાજો એવો તાજો કે છે કે જેમાં વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી લોકો છે તે લોકો આ તાજિયાની આત્મયાત્રામાં જોડાતા હોય છે. થોડા દિવસો અગાઉ, આજે અંદાજે 15 દિવસ અગાઉ, ચંદુ શિક્ષણ હત્યારના ઘા ઝીકીને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ત્યારે ત્યારબાદથી એવી અટકલને જોર પકડ્યું હતું કે શું ચંદુનો તાજો નીકળશે કે નહીં નીકળે, પરંતુ જે આનમાનની સાથે દર વર્ષે જે તાજો નીકળતો હોય છે તે પ્રકારે આનમાનની સાથે આજે તાજો જે તાજો જે છે તે તાજો નીકળ્યો છે. અને મોટી સંખ્યામાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારના જે શહેરીજનો છે તે આ જોઈ શકો છો કે 200 મીટરના અંતર બાદ જે ડીજે જે છે તે ડીજેની બાદ 200 મીટરના અંતર બાદ અહીંયા જે આ તાજો જે છે એટલે મોટી સંખ્યામાં જ્યારે જન્મેદની ઉમટી છે ત્યારે આજે ચંદુનો તાજો છે ત્રીજા ચાંદના રોજ નીકળ્યો છે, જેમાં મોટી સંખ્યામાં પુરુષો મહિલાઓ અને ચંદુના જે ચાહકો જે છે તેઓ જોડાયા છે. આપણી સાથે ચંદુના બીજા ભાઈ છે, ચંદુના જે બીજા ભાઈ છે તેઓ સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ તાજો નીકળ્યો છે. ભાઈ કેટલા વર્ષોથી આપ ચંદુના ભાઈ છો? હવે ચંદુ તો નથી દુનિયામાં, એ સિલસિલો આપ યથાવત રાખશો. મોટી સંખ્યામાં જે આનમાનની શાનની સાથે ગયા વર્ષે તાજો નીકળતો, દર વર્ષે નીકળે છે એ જ પ્રકારે આનમાનની શાનની સાથે તાજો નીકળે છે કે રાખશું? અમે શાન એનું નામ અમે મીઠવાની દઈએ, જે પ્રમાણે શાન ચાલે છે એ પ્રમાણે શાન ચાલશે. પબ્લિક એમનું ચાહવાળું એટલું છે કે કોઈ જગ્યાથી પબ્લિકને બોલાવવાનું કોઈ જગ્યા નહીં, પણ કોઈ પબ્લિક આવશે એનું નામ સાંભળીને આવશે. બધા આપણા વડોદરાની બધી પબ્લિક જગ્યા કોનાથી આવે? સમગ્ર વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી જે લોકો છે એ લોકો આ તાજિયામાં જોડાતા હોય છે. આપણી સાથે અનેક ચંદુના મિત્ર છે. જીભાઈ શું કહેશો? ચંદુ વગર આ વખતે પહેલો વર્ષ છે, 15 દિવસ થયા છે અમે તે દુનિયામાં નથી રહ્યા અને તાજિયાની યાત્રા નીકળીશું. અમારો મિત્ર નથી, એનો દુઃખ તો છે એમને, ફિરોજ નામ છે. અમારો મિત્ર નથી, એનો દુઃખ છે, પણ એને જે શ્રદ્ધા ને એની આસ્થા છે એ પ્રમાણે અમે કરી રહ્યા છીએ, ધામધૂમથી કરી રહ્યા છે. દર વર્ષે એવી રીતના કરીશું ઇન્શાલ્લાહ. બરાબર ચંદુના માતા છે તેઓ સાથે આપણે વાત કરો. જી ચંદુના બેન છે. જી બેન શું કહેશો? આપના ભાઈ વગર સૌ પ્રથમ વાર તાજો નીકળ્યો છે, મોટી સંખ્યામાં લોકો જોડાય છે, શું કહેશો? એમને પબ્લિક બહુ ચાહવા વાળા છે, એને બહુ ચાહે છે અને અમે સાનો ફોકસ હંમેશા કાઢીશું. ક્યાં ક્યાં લોકો આવે છે તાજિયામાં? ચારો તરફથી પબ્લિક, આખા વડોદરાની પબ્લિક આવે છે દર વર્ષે. આ રીતે દર વર્ષે આ તા ચંદુના બહેન કે જેનું કેવું છે કે ચંદુ ભલે નથી રહ્યો, પરંતુ આનમાં ઇન્સાનની સાથે જે રીતે દર વર્ષે અમે તાજો કાઢે છે તે પ્રકારે તાજો હર વર્ષે અમે કાઢતા રહીશું. જે મોટી સંખ્યામાં લોકો છે ત્યાં તાજિયાની આગમન યાત્રામાં જોડાતા હોય છે, ખાસ કરીને ચંદુના તાજિયામાં એક એવો તાજો છે અને ચર્ચામાં રહેતો તાજિયો હોય તેમાં મોટી સંખ્યામાં જે લોકો છે એ લોકો આ જે તાજિયાની જે આગમન યાત્રા છે તેમાં જોડાઈ રહ્યા છે. આ વડોદરા શહેરનો જે હાથીખાના જે વિસ્તાર છે, જે હાથીખાના એટલે કારેલીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતો આ વિસ્તાર છે કે જેમાં તાજિયાની આગમન યાત્રાની સાથે સાથે અને આપણે જે પહેલાં બતાવ્યું બિસ્મિલ્લાહ એમ સર્કલનો જે તાજિયો છે તે પણ નીકળ્યો છે. એટલે બંને તાજિયા જે એક સાથે એક માર્ગ પરથી
નીકળી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો આ તાજિયાની આગમન જે યાત્રા છે તેમાં જોડાયા છે. મોટી સંખ્યામાં આજે ત્રીજો ચાંદ હોય ત્યારે મોટા ભાગના તાજિયા છે તેની સ્થાપના કરવામાં આવશે. આન બાન શાલની સાથે ચંદ્રનો તાજો નીકળ્યો છે, સાથે સાથે બિસ્મિલ્લા યંગ સર્કલ જે 55 વર્ષથી તાજિયાની સ્થાપના કરે તેનો પણ તાજો નીકળ્યો છે. આજે ત્રીજો ચાંદ છે, આવતીકાલે ચોથો ચાંદ છે અને મોટા ભાગના તાજિયાની સ્થાપના આવતીકાલ સુધી થઈ જશે. કેમેરામેન બરાર સેઠ સાથે હું અનિલ પટેલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.